નમસ્કાર, એજ્યુ સફર પરિવાર વતી હું મુકેશ ડેરવાળિયા ફરી એકવાર આપનું સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને ગઈકાલે તમે પીઆઈ એટલે કે પોલીસ ઇન્સ્પેક્ટરની એક્ઝામ આપી, એની અંદર એજ્યુ સફર અને બીજી અમારી હિન્દી ચેનલ GK 2020, જે લોકોએ આ બંને ચેનલનો વિડીયો ડેઇલી જો તમે જોયો હશે તો તમે અનુભવ પણ થઈ ચૂક્યો હશે કે ઘણા બધા પ્રશ્નો આની અંદરથી કવર થયા હતા. તો તમે આવનારી એક્ઝામ માટે પણ આ ભૂલ ન કરો. એટલા માટે જે વ્યક્તિઓ હજુ કન્ટિન્યુ નથી જોતા એને નમ્ર વિનંતી કે પ્લીઝ તમે કન્ટિન્યુ રાખો, કારણ કે આવનારી બિન સચિવાલય ક્લાર્કની એક્ઝામમાં આનાથી થોડુંક હલકું છતાં પણ આમાંથી પૂછાઈ જશે એ પ્રકારનું કરંટ અફેર હશે. તો ચાલો આજે સ્ટાર્ટ કરીએ. અને ગઈકાલે જે ભારત મેચ હાર્યું એમાં થોડીક આપણને દિલગીરી થાય, કારણ કે નવી જર્સી અને એમાં પણ પહેલી મેચ આપણે લોસ્ટ કરી છે. તો ચાલો શરૂ કરીએ આજના કરંટ અફેરમાં. સૌ પ્રથમ દિન વિશેષ જોઈએ તો 1 જુલાઈ એટલે કે કલ્પના ચાવલાનો જન્મદિવસ. કલ્પના ચાવલા એટલે કે ભારતીય મૂળની અમેરિકી નાગરિક અને તેઓ સ્પેસ એજન્સીના સભ્ય એટલે કે નાસાના મહત્વના સભ્ય. તેમનો જન્મ 1 જુલાઈ 1961 કર્નલ મુકામે થયો હતો. એક ભારતીય અમેરિકન અવકાશ યાત્રી છે. તે 1996 પ્રથમ ઉડાન માટે પસંદ થયા. તેમણે પ્રથમ 1997 કોલંબિયા પર મિશન નિષ્ણાત અને પ્રાથમિક રોબોટિક આર્મ ઓપરેટર તરીકે ઉડાન ભરી હતી. એટલે કે અવકાશમાં જતા દરેક વ્યક્તિને ચોક્કસ જવાબદારી સોંપવામાં આવતી હોય છે, એમાં કલ્પના ચાવલાને ભાગે પ્રાથમિક રોબોટિક આર્મ ઓપરેટર એટલે કે સ્પેસમાં જાઓ અવકાશમાં, ત્યાંથી એક કૃત્રિમ જે હાથ લાંબો કરવામાં આવે છે એને આર્મ રોબોટિક કહેવામાં આવે છે. તો કલ્પના ચાવલા અને તમે પેલું પિક્ચર પણ જોયું હશે તો એમાં પણ ઘણું બધું આવે છે. કલ્પના ચાવલા કોલંબિયા સ્પેસ શટલ દુર્ઘટનામાં મરી ગયેલા 7 સભ્યોમાંના એક હતા અને વિશ્વના મહાનતમ 7 વૈજ્ઞાનિકોને આપણે એક સાથે ખોઈ બેઠા. તેમણે વર્ટિકલ લઘુ ટેક ઓફ અને લેન્ડિંગ ખ્યાલો પર CFD સંશોધન કર્યું. 1994 નાસાએ કલ્પનાની અંતરિક્ષ યાત્રી તરીકે પસંદ કરી. પૃથ્વીની 225 ભ્રમણ કક્ષામાં 10.4 કરોડ માઇલની મુસાફરી કરીને તેઓ 372 કલાક કરતા વધુ અવકાશમાં રહ્યા છે. 1 ફેબ્રુઆરી 2003 રોજ ધરતીથી 63 કિલોમીટર જ દૂર પૃથ્વીના વાતાવરણમાં ફરી પ્રવેશ દરમિયાન આ સ્પેસ શટલ કોલંબિયા તૂટી પડતા કલ્પના ચાવલા અને બધા 7 યાનના જે ક્રૂ મેમ્બર હતા સભ્યો તેઓનું ટેક્સાસમાં મૃત્યુ નિપજ્યું. તો આપણે કલ્પના ચાવલાને ન ભૂલી શકીએ. ત્યાર પછી જોઈએ તો 1 જુલાઈ એટલે કે રવિશંકર મહારાજનો નિર્વાણ દિવસ. રવિશંકર મહારાજનો નિર્વાણ દિવસ એટલે એમના વિશે અગાઉ પણ આપણે વાત કરી જ લીધેલી છે થોડા દિવસોમાં, કે 25 ફેબ્રુઆરી 1884 રોજ ખેડા જિલ્લાના રઢુ ગામમાં રવિશંકર મહારાજનો જન્મ થયો હતો અને પરીક્ષામાં આ રઢુ ગામ પૂછાઈ પણ ગયેલું. તેમના ઉપનામો કયા કયા છે રવિશંકર મહારાજના? તો કે સતત ચાલતા રહેલા સાચા સંત, મુઠ્ઠી ઉંચેરો માનવી, કરોડપતિ ભિખારી અને ગુજરાતના બીજા ગાંધી અને મુખ સેવક, આટલા બધા ઉપનામ આ રવિશંકર મહારાજ ધરાવે છે. એટલે અહીં આ મહાન હસ્તીના ઉપનામોને હું અહીં મોસ્ટ IMP કહું છું, ખાસ યાદ રાખજો આવનારી એક્ઝામ માટે. રવિશંકર વ્યાસ એ ગુજરાતના ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક હતા. રવિશંકર મહારાજ તેઓ પૂજ્ય રવિશંકર મહારાજ તરીકે પણ ઓળખાય છે. અને તેમની જ વાત કરીએ તો તેઓ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના શરૂઆતના કાળના અંતેવાસી હતા. ભારત સરકારે તેમના માનમાં 1984 ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી. પન્નાલાલ પટેલે પણ તેમના જીવન પર જેને જીવી જાણ્યું એ તેમની એક નવલકથા પણ લખી છે જે 1984 પ્રસિદ્ધ થઈ છે. અને રવિશંકર મહારાજના સમાજ સુધારણા કાર્ય પર ગુજરાતી લેખક ઝવેરચંદ મેઘાણીએ માણસાઈના દીવા નામની નવલકથા પણ લખી છે. એટલે અહીં પણ એક મોસ્ટ IMP પોઈન્ટ આવે કે માણસાઈના દીવા કૃતિ એ કયા વ્યક્તિના જીવન ઉપર લખાયેલી છે. આપણે સૌ જાણીએ કે માણસાઈના દીવા ઝવેરચંદ મેઘાણીએ લખેલી કૃતિ છે, પણ કયા વ્યક્તિઓ ઉપર લખી છે? તો રવિશંકર મહારાજના જીવન પર આધારિત છે. અને આવા
रविशंकर महाराज नु अवसान 1 जुलाई 1984 ना दिवसे 100 वर्षनी उमरे बोरसद खाते थयो। एटले के घणो दीर्घ आयुष्य भोगवीने गया छे। त्यार पछी जोईए गुजरातना समाचार। तो अमदावाद म्युनिसिपल कमिश्नरना पुत्र आर्यने 5 मेडल मेळव्या, जेने राजकोट खाते सरदार वल्लभभाई पटेल स्विमिंग पूल खाते चाली रहेली सब जुनियर चैम्पियनशिपमां विजय मेळव्यो हतो, जेना माटे विजयभाई रूपाणीए तेमने नवाज्या हता। स्विमिंग फेडरेशन ऑफ इंडियाना उपप्रमुख कोण छे? कमलेशभाई नाणावटिया। અને સંપૂર્ણ ઇવેન્ટ દરમિયાન ગુજરાતે 16 મેડલ જીત્યા છે। એટલે ગુજરાત લેવલની જ્યારે એક્ઝામ આવતી હોય ત્યારે ગુજરાતમાં યોજાતી આવી સ્પર્ધાઓ ઉપર પણ તમારે નજર રાખવી જોઈએ। ત્યાર પછી જોઈએ તો ભારતના સમાચાર। તો 29 જૂનના રોજ રાષ્ટ્રીય આંકડા દિવસ ઉજવવામાં આવ્યો, એટલે કે નેશનલ સ્ટેટિસ્ટિક્સ ડે દર વર્ષે 29 જૂનના રોજ ઉજવાય છે। તો એક સ્વાભાવિક રીતે જ પ્રશ્ન થાય કે આ વળી કોના માનમાં ઉજવાતો હશે આ રાષ્ટ્રીય આંકડાકીય દિવસ, અથવા તો આવો શબ્દ ન હોય તો રાષ્ટ્રીય સાંખ્યિકી દિવસ પણ હોઈ શકે। તો સામાજિક આર્થિક આયોજન અને નીતિ નિર્માણમાં આંકડાના મહત્વ વિશે જાહેર જાગૃતિ લાવવા માટે દર વર્ષે 29મી જૂનના રોજ રાષ્ટ્રીય આંકડા દિવસ ઉજવવામાં આવે છે। અને અધ્યાપક પ્રશાંત ચંદ્ર મહાલ નોબિસ, જેને આપણે ટૂંકાક્ષરીમાં પીસી મહાલ નોબિસ તરીકે ઓળખીએ છીએ, તો તેમના નોંધપાત્ર યોગદાનના સન્માનમાં આ દિવસ પણ ઉજવવામાં આવે છે। એટલે પરીક્ષા માટે એક બીજો પણ પ્રશ્ન બને કે રાષ્ટ્રીય સાંખ્યિકી દિવસ કોના માનમાં ઉજવવામાં આવે છે, તો પીસી મહાલ નોબિસ, અને કઈ તારીખે ઉજવવામાં આવે છે, તો 29 જૂનના રોજ। વર્ષ 2019ની આ રાષ્ટ્રીય સાંખ્યિકી દિવસની થીમ શું રાખવામાં આવી છે? સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, તે 2019ની થીમ રાખવામાં આવી છે। પ્રશાંત ચંદ્ર મહાલ નોબિસનો જન્મ કોલકાતામાં 29 જૂન 1893ના રોજ થયો હતો, અને કોલકાતામાં 28 જૂન 1972ના રોજ તેમનું અવસાન થયું હતું। તે પ્રથમ ભારતીય આંકડાશાસ્ત્રી હતા, અને 1933માં તેમણે પ્રથમ ભારતીય આંકડાકીય જર્નલ નંબરની સ્થાપના કરી હતી। પીસી મહાલ નોબિસ બીજી પંચવર્ષીય યોજનાના સ્થાપક હતા, એટલે આ પણ એક યાદ રાખવા જેવું, કારણ કે જ્યારે જાહેર વહીવટ જેવી બાબતો તમારી આવનારી એક્ઝામમાં હોય તો આપણે 12 પંચવર્ષીય યોજનાઓ જે અમલમાં મૂકી હતી એ નિષ્ફળ તો નથી જ ગઈ, એનાથી પણ ભારતને ઘણો બધો લાભ થયો છે। તો એમની પ્રગતિ સંદર્ભે આ બીજી પંચવર્ષીય યોજનાના કરતા હરતા કહી શકાય પીસી મહાલ નોબિસને। અને સ્વિસ બેંકમાં બ્રિટનના લોકોના પૈસા સૌથી વધારે છે તેવું તાજેતરમાં જ એક જાણવામાં આવ્યું છે કે સ્વિસ બેંકમાં બ્રિટનના લોકોના પૈસા સૌથી વધારે છે। તો સ્વિસ બેંક તમે જોઈ શકો છો, અને જેમાં ભારત 74મા ક્રમે આવે છે, જ્યારે બ્રિટન પહેલા નંબરે આવે છે। એટલે અહીં પ્રશ્ન બને, અને આ પ્રશ્નો બન્યા પછી અને વિડીયો જોયા પછી પ્લે સ્ટોર ઉપરથી એજ્યુ સફરની એપ્લિકેશનમાં તમે આ ડેઇલી કરંટ અફેરની દરરોજ ક્વિઝ અપડેટ કરીએ છીએ, તો વિડીયો જોયા પછી કેટલું યાદ રહ્યું એ તમે ત્યાં ટેસ્ટિંગ કરી લેજો, અને એમાં આવા પ્રશ્નો હશે। તો ભારત છે એ સ્વિસ બેંકમાં 74મા ક્રમે, અને બ્રિટન છે એ પહેલા નંબરે, અને સ્વિસ બેંકમાં જમા કુલ પૈસામાંથી ભારતનો 0.07% જેટલો હિસ્સો છે। આ યાદીમાં અમેરિકા બીજા સ્થાને અને વેસ્ટ ઇન્ડિઝ ત્રીજા સ્થાને આવે છે। તો પહેલા નંબરે કોણ આવ્યું? બ્રિટન, બીજા નંબરે અમેરિકા, અને ત્રીજા નંબરે વેસ્ટ ઇન્ડિઝ। જમ્મુ કાશ્મીર આરક્ષણ સુધારા બિલ લોકસભા દ્વારા 2019માં પસાર કરાયો છે, અને આ બિલ દ્વારા જમ્મુ ક્ષેત્રના 10 કિલોમીટર અંદરની, એટલે કે પાકિસ્તાન અને ભારતની જ્યાં સરહદ છે ત્યાંથી 10 કિલોમીટરની અંદરની ત્રિજ્યામાં જે વ્યક્તિઓ વસવાટ કરે છે એ લોકો માટે સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતનો લાભ આપવામાં આવશે। આ બિલ હેઠળ લાભાર્થીઓને 3% અનામત આપવામાં આવશે। એટલે આ ખૂબ જ મહત્વના સમાચાર, કારણ કે બોર્ડર ઉપરથી જે ઘૂસપેઠ થાય છે એને પરોક્ષ રીતે અટકાવવા માટેનો આ એક આપણે અપનાવવામાં આવેલો મહત્વનો નિર્ણય છે। હવે જોઈએ ખેલ જગત સમાચાર। તો સતત 5 વખત 50+નો સ્કોર કરનાર પ્રથમ એવો કેપ્ટન બની ગયો છે વિરાટ કોહલી। ખેલાડી તરીકે વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથે 2015માં આ સિદ્ધિ મેળવી હતી।
અને ભારત માટે વનડેમાં સતત 5 ઇનિંગ્સમાં 50 પ્લસ નો સ્કોર કરનાર ખેલાડી વિરાટ કોહલી અને એ ખેલાડીઓ પછી જોઈએ તો સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, કોહલી, અજિંક્ય રહાણે, રોહિત શર્માનો આ બધા એવા ખેલાડીઓ છે કે સતત 5-5 ઇનિંગમાં અર્ધસદી ફટકારી હોય. અને ઓસ્ટ્રેલિયાના એરોન ફિન્ચે વર્તમાન વર્લ્ડ કપમાં સતત 4 વખત 50 પ્લસ નો સ્કોર નોંધાવી ચૂક્યો છે. અને ત્યાર પછી આપણે આગળના સમાચાર જોઈએ તો ભારતનો ઇંગ્લેન્ડ સામે 31 રને પરાજય થયો અને આ વિજય સાથે ઇંગ્લેન્ડ પોઈન્ટ ટેબલમાં 4 સ્થાને પહોંચ્યું અને આ મેચ બર્મિંગહામ ખાતે યોજાઈ હતી અને ભારતીય ખેલાડી શમીએ આમાં પણ 5 વિકેટ લીધી હતી. એટલે આજના અહીં મહત્વના સમાચાર પૂર્ણ કરીએ છીએ. કાલે ફરી મળીશું એક નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ.